સમાચારોની શરૂઆત કરી મુખ્ય સમાચારથી ફાયર સેફ્ટી મુદ્દે વેસુમાં રઘુવીર બિઝનેસ પાર્કની દુકાનોની સાથે ડિવાઇન એન્જલ સ્કૂલ સીલ એસએબીની તપાસની માનસિક અસર પાલિકા કમિશનરની તબિયત લથડી સાગરીતે ખંડણી માટે ફોન કરી આપી ધમકી ક્રાઇમ બ્રાન્ચે નોંધી ફરિયાદ મુંબઈ અમદાવાદ હાઈવે પર લક્ઝરી બસ ને બાઇક વચ્ચે અકસ્માત કાકા ભત્રીજા નું મોત લોકઅપ ગફલત કરવા બદલ બે પીએસઓ સસ્પેન્ડ પાંડેસરામાં રમત રમતા બાળક ત્રીજા મોત સમાચારો વિગતે જોઈએ ક્ષશિલા ઓર્કીડના અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટી મુદ્દે ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવાની કાર્યવાહી કરવાની સાથે સીલ પણ મારવામાં આવી રહ્યા છે હાલ પણ ફાયર દ્વારા આ કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે આજે વેસુ સ્થિત રઘુવીર બિઝનેસ પાર્કમાં સ્કૂલ સહિત 150 દુકાનોને સીલ કરવામાં આવી હતી વેસુ ખાતે રઘુવીર બિઝનેસ પાર્કમાં ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જ્યાં આવેલી સ્કૂલ સહિત 150 દુકાનોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ દુકાનોની સાથે ફાયર સેફ્ટીના મુદ્દે ડિવાઇન એન્જલ સ્કૂલને સીલ મારવામાં આવ્યું હતું જે શાળામાં ધોરણ 1 થી 8 નો અભ્યાસ કરાવવામાં આવતો હતો તેમજ 18 કોમર્શિયલ કોમ્પ્લેક્સની પણ તપાસ કરવામાં આવી હતી અને તમામને ફાયર નોટિસ અપાઈ હતી સુરત શહેરમાં તક્ષશીલા આર્કેડમાં લાગેલી આગમાં બાવીસ નિર્દોષ માસુમોની જિંદગી હોમાઈ ગઈ છે અને જવાબદાર અધિકારીઓને પોલીસે સાણસામાં લઈને કાર્યવાહી ચાલુ કરી છે

ડેપ્યુટી મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ની કુલ ત્રણ જગ્યા પર નિયુક્તિ આપવાનો આ એજન્ડા આ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે જ પાલિકા કમિશનર ની તબિયત અચાનક લથડી હતી તેઓને એન્જિયન્સની ની ફિલ થતા તુરંત ડોક્ટર ની ટીમ બોલાવવામાં આવી હતી તેમજ તેમનું બ્લડ પ્રેશર અને સુગર લેવલ ચેક કરવામાં આવ્યું હતું ડિપ્રેશન કે હતાશાના કારણે પણ આવું થઈ શકે તેવું તબીબી તારણ હોવાનું જાણવા મળે છે

એક વેપારીને દુબઈથી થી અંડરવર્લ્ડ ડોન છોટા સકીલ ના સાગરીતે દોઢ કરોડ રૂપિયાની ખંડણી માટે ફોન પર ધમકી આપતા વેપારીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે સુરતમાં વેપાર કરતા વેપારીને રાજા નામના વેપારી પાસેથી વેપારના 10 લાખ 2016 થી લેવાના છે રાજા પોતે છેલા કેટલાય સમયથી સુરત છોડીને દુબઈમાં રહે છે થોડા દિવસ પહેલા રાજાએ સુરતના વેપારીને ફોન કરીને કહ્યું કે તે સુરત આવવા માગે છે વેપારીએ કહ્યું કે સુરત આવે તો મને શું વાંધો પરંતુ સુરત આવે એટલે મને દસ લાખ આપી દે છે ત્યારે રાજાએ કહ્યું કે મારે કોઈ રૂપિયા આપવાના થતા નથી મારી સાહેબ સાથે વાત થઈ છે ત્યારે સુરતના વેપારીએ કહ્યું કે ક્યાં સાહેબ સાથે શું વાત થઈ છે રાજાએ કહ્યું કે ફોન આવી જશે પછી સુરતના વેપારી પર દુબઈથી છોટા શકેલખના ખાસ ગણાતા ફઈ મચમચ અને અહેમદ રાજાનો ફોન આવે છે આ બંને વેપારીને ધમકી આપતા કહ્યું કે દસ લાખ ભૂલી જાઉં સુરતમાં બહુ રૂપિયા કમાયા છો દોટ કરોડ આપી દે ત્રણ દિવસમાં નહીં આપે તો તને પતાવી દઈશું જેથી શહેર પોલીસે ગુપ્ત ફરિયાદ લઈને આરોપી છોટા શકીલ ફઈમ મચમચ અહેમદ રજા વિરુદ્ધ ખંડણી અને ધમકીની તપાસ શરૂ કરી છે ફરિયાદ પહેલા જ આરોપી અહેમદ રજા વઘારિયાની મુંબઈ પોલીસે મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરી હતી અહેમદ રજા મૂળ સુરતનો છે પોલીસે વેપારીની ઓળખ છતી ન થાય તેવો વિશ્વાસ અપાવ્યો હોવાથી સુરક્ષાના કારણોસર તેનું નામ જાહેર કરતા નથી માં રહેતા એક જમીનના ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિને અહેમદ રઝા વાધરિયા નામના એક વ્યક્તિ છે જે મૂળ ધોરાજીના વતની છે અને વર્ષોથી મુંબઈ ખાતે રહે છે અને પોતે મહેમાન સમાજના છે એ આરોપીએ ફહીમ મચમચ અને છોટા શકીલનો સંપર્ક કરી અને આ જે ફરિયાદી છે એમને ફઈમ મચમચે જૂન મહિનાના લગભગ પંદર કે સોળ તારીખે એને મોબાઈલ ફોન ઉપર ફોન કરીને ધમકી આપેલ છે અને એમાં એવી હકીકત જણાવેલી છે કે અહેમદ રઝાએ એવું જણાવ્યું છે કે તારી પાસે ખૂબ મોટા પ્રમાણમાં પૈસા છે અને તું દોઢ કરોડ રૂપિયાની રકમ અમને ચૂકવી દેજે નહીંતર તારું ત્રણ ચાર દિવસમાં ગેમ થઈ જશે અને ત્યાર પછી એને પણ એને ખરાબ શબ્દો બોલી ગાળો પણ આપી છે અને આ ધમકીની ફરિયાદ આપ્યા ધમકી આપ્યા પછી ફરિયાદી ખૂબ ગભરાઈ ગયેલા હતા થોડા દિવસો પહેલાં મુંબઈ પોલીસે અહેમદ રઝા વાધરિયા જે છે એની મુંબઈ ખાતે જ્યારે દુબઈથી આવ્યા ત્યારે એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી હતી અને ત્યારે અહેમદ રઝાએ મુંબઈ પોલીસ સમક્ષ પણ આ કબૂલાત કરેલી છે કે એમણે સુરતમાં બે ત્રણ લોકોને ફઈમ મચમચ જે છોટા શકીલનો માણસ છે ગેંગસ્ટર છે એમના મારફતે ધમકી અપાવી છે અને આ હકીકત મીડિયામાં અને પેપરમાં પણ આવેલી હતી જેના આધારે આ જે ફરિયાદી છે એમને એવું થયું કે અહેમદ રઝા વાધરિયા પકડાયો છે અને એની હિંમત આવતા એમણે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરેલો હતો અને આ બાબતે એકવીસમી તારીખે ગુનો દાખલ કરેલો છે અહેમદ રઝા વાદરિયા હાલ મુંબઈમાં પકડાયેલો છે એને ટ્રાન્સફર વોરંટથી લાવી અને એની ધરપકડ કરવામાં આવશે આ ગુનામાં અન્ય પણ કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે જેમ તેની પણ ઉંડાણથી તપાસ ચાલી રહી છે અને જે કઈ તથ્ય હશે એ પછી પકડ્યા આરોપી પકડાયા પછી ધ્યાન આવશે પલસાણા તાલુકાના ચલથાણ ગામ નજીક મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે 48 પર લક્ઝરી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર કાકા ભત્રીજાનું મોત નિપજ્યું હતું બનાવ અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે પલસાણા તાલુકાના ચલથાણ ગામમાં આવેલા યોગેશ્વર નગરમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની પ્રદીપભાઈ નરસિંગ રાય અને ભત્રીજો અંકો મહાકીયા રાય બાઇક લઈને આજે ચલતાણથી જોડવા ખાતે સંબંધિની અંતિમ વિધિમાં જવા માટે નીકળ્યા હતા દરમિયાન નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ચલથાણ ગામની નજીક જ એક લક્ઝરી બસ નંબર જી જે ચૌદ ટી ઝીરો નવસો બત્રીસના ચાલકે પૂરપાટ ઝડપે બાઇકને અડફેટે લીધી હતી અકસ્માતમાં બાઇક લક્ઝરીના આગળના વિલમાં ફસાઈ ગયું હતું અને આ અકસ્માતમાં પ્રદીપ અને અંકુને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચતા બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેર પોલીસે શનિવારે રાત્રે કોમ્બિંગ કરી નશાખોર સામે કડક એક્શન લેવા માટે શંકાસ્પદ વ્યક્તિઓની પણ અટકાયત કરી હતી આ કોમ્બિંગ નાઇટમાં શહેરના તમામ પોલીસ મથકના ઇન્સ્પેક્ટરોએ શકમંદોને રાઉન્ડ અપ કરી લોકઅપમાં પૂર્ણ મૂકી દીધા હતા દરમિયાન પોલીસની આ ઝુંબેશ વેળા ઉધના અને વરાછા પોલીસ મથકના પીએસઓ ઉચ્ચ અધિકારીઓની ઝડપે ચડી ગયા હતા મધરાતે ડીવાયએસપી પોલીસ મથકોમાં કરેલી વિજીતમાં લોકઅપમાં જેટલા આરોપી હતા તેની સરખામણીમાં લોકઅપમાં રજિસ્ટરમાં ઓછા આરોપીની એન્ટ્રી બોલતી હતી લોકઅપમાં મૂકેલા આરોપીઓની લોકપ રજિસ્ટરમાં એન્ટ્રી નહીં પાડવા બદલ ડીવાયએસપીએ રિપોર્ટ કર્યો હતો જેના આધારે ડીસીપી બારોટે ઉધના પોલીસ મથકના પીએસઓ રાજુભાઈ નરોત્તમભાઈ અને વરાછા પોલીસ મથકના પીએસઓ ચંદ્રકાંત નારાયણને સસ્પેન્ડ કરી દીધા હતા કામના ભારણના કારણે થયેલી આ ગફલતમાં ઠપકો આપવાના બદલે કડક શિક્ષાત્મક પગલાં ભરાતા પોલીસ બેડામાં ભારોભાર નારાજગી ફેલાઈ હતી પાંડેસરા અપેક્ષાનગર ખાતે ત્રીજા માળે બારીની નજીક પલંગ પર રમતા રમતા બારીમાંથી નીચે પટકાયો હતો જેથી ગંભીર રીતે ઘવાયેલા બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નીપજ્યું હતું પાંડેસરા અપેક્ષાનગર ખાતે રહેતા જ્ઞાનેશ્વરભાઈ પાટીલ લોમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમનો દસ મહિનાનો પુત્ર જયેશ રવિવારે સાંજે ઘરે ત્રીજા માળે દાદા દાદી પાસે પલંગ પર રમતો હતો પલંગ બારીની અડીને હોવાથી માસુમ જયેશ રમતા રમતા બારી નજીક માસુમ જયેશ નીચે પટકાયો હોવાની જાણ થતા પરિવાર નીચે દોડી ગયો હતો અને ગંભીર રીતે ઘવાયેલા જયેશને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ માસુમ જયેશનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું બનાવ અંગે પાંડેસરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેર પોલીસ પોલીસ કમિશનરની સૂચનાથી શનિવારની સાંજે પોલીસે અડાજણ અને ઉમરા સહિતના તમામ વિસ્તારોમાં સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જે ડ્રાઈવ આજે પણ યથાવત રહી છે સોમવારની સાંજે અમરોલી વિસ્તારમાં પોલીસની ટુકડી દ્વારા ડ્રાઈવ કરીને નશાકીય પ્રવૃત્તિ કરતા લોકોની અટકાયત કરવામાં આવી હતી પોલીસ દ્વારા પ્રથમ દિવસે ડુમ્મસ રોડ પીપલોદ સહિતના વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી હતી જ્યારે બીજા દિવસે મૈતરપુરા કતારગામ વરાછા કાપોદરા સરથાણા ઉધના અને લિંબાયત સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રાઈવ હાથ ધરાઈ હતી જ્યારે ત્રીજા દિવસે અમરોલી વિસ્તારમાં ડ્રાઈવ યોજી હતી જોકે અમરોલી સંવેદનશીલ વિસ્તાર ગણાતો હોવાથી આશરે એકસો પચાસથી થી વધુની પોલીસોની ટીમ સાથે આ મેગા ડ્રાઈવ યોજાઈ હતી જેમાં પોલીસે સોથી વધુની અટકાયત કરી હતી હોવાની માહિતીના આધારે પોલીસે તમામની અટકાયત કરી હતી અટકાયત કરેલા યુવકોને મેડિકલ પરીક્ષણ માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા જો કોઈ યુવકે નશો કર્યો હોવાનું બહાર આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી પોલીસ દ્વારા કરવામાં આવશે લાલગેટ વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ બેંકમાં આજે સવારે આગ લાગતા જ અફરાતફરી મચી ગઈ હતી જેના કારણે બેંક બહાર થોડો સમય ટ્રાફિક જામ સર્જાયો હતો જ્યારે આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરના જવાનોએ બેંક પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો સુરતના ભાગળ નજીક લાલગેટ વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ બેંકમાં આજે સવારે અચાનક આગ લાગી હતી બેંકમાં આવેલા પંખાના બોર્ડમાં શોર્ટ સર્કિટ થયા બાદ પંખો ખુરશી પર પડ્યો હતો જેથી આગ વધુ પ્રસરી હતી આગમાં કોમ્પ્યુટર ફાઇલો બળીને ખાખ થઈ ગઈ હતી સવારે પોણા દસ વાગ્યાના આસપાસ લાગેલી આગમાં ધુમાડો વધારે ફેલાતા હાજર કર્મચારીઓએ ફાયર બ્રિગેડની જાણ કરાતા ફાયરની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગ કાબુમાં લેવાયા બાદ થોડા સમય પછી બેંકનું કામ રાબેતા મુજબ શરૂ થઈ ગયું હતું

કોઈ મહિલાએ પોતાનું પાપ છુપાવવા માટે નવજાતને હોવાના અનુમાન સાથે પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે વિવિધ પડતર પ્રશ્નોની અનેકો વખત રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા ફરી એકવાર આજે સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ આજે આંગણવાડી બહેનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી ભારતીય મજદૂર સંઘનો આજે સ્થાપના દિવસ છે જ્યારે મજદૂરો વર્કરો અને કર્મચારીઓ સાથે સંકળાયેલા પ્રશ્નોના નિરાકરણને અનુલક્ષીને આજે સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને આંગણવાડી બહેનો વતી રજૂઆત કરવામાં આવી હતી જેમાં આંગણવાડી બહેનોનું વેતન તારીખ એક થી દસ માં સમયસર ચૂકવાય તેમની બદલી તેમના ઘરની નજીકના વિસ્તારમાં કરવામાં આવે તેમજ તેઓને રાજ્ય સરકારના કર્મચારી તરીકે જાહેર કરવા ઉપરાંત વિવિધ અઢાર જેટલી માંગણીઓની સાથે આવેદનપત્ર પત્ર આપ્યું હતું સાથે કલેક્ટર કચેરી બહાર નારાઓ લગાવીને આક્રોશ ઠાલવ્યો હતો વિરાટ પટેલ સાંગરવાડી કર્મચારી સંઘની પ્રમુખ છું અને આજ રોજ અમે ભારતીય મજદૂર સંઘના સ્થાપના દિવસે ઓગણીસો પંચોતેરમાં સ્થાપના દિવસ હતો અને આજે અમે આવેદનપત્ર આપવાના છે એમાં ખાસ અમારો પહેલી ઓક્ટોબરે પંદરસો રૂપિયા વધારો કર્યો હતો પ્રધાનમંત્રીએ એ અમને ગુજરાત સરકારે નથી આપ્યો એ અમારો ખાસ મુદ્દો છે એ પંદરસો રૂપિયા અમને મળવા જોઈએ અને બીજો છે ટીચાર જે પેકેટ આવે છે એ પેકેટ અનિયમિત આવે છે અને એડવાન્સમાં આવે છે એ નિયમિત પ્રમાણે આવવા જોઈએ અને મિની આંગણવાડી બેનો જે ચલવે છે તો એ મિની આંગણવાડી ફૂલમાં ચલવે છે તો એને પણ અમારી આંગણવાડીમાં ફેરવે એવી અમારી સરકારને રજૂઆત છે અને અને જે અને હેલપોળોની જે ભરતી કરવાની એ ભરતી કરવી જોઈએ કાર્યકર તરીકે અને કાર્યકરોની ભરતી સુપરવાઇઝરમાં સો ટકા પ્રમોશન મળવું જોઈએ અને જ્યાં માંગણી અમારી પૂરી નહીં થાય તો અમે બધા પર હજુ પણ ઉતરીશું અને આગળ કાર્યવાહી ચલાવીશું ચાર દિવસ પહેલા વરાછા રોડ ભરતનગર ખાતે આવેલા સિલાઈ ખાતામાંથી તસ્કરો ડ્રેસ અને દુપટ્ટાનો મોટો જથ્થો ઉપાડી ગયાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે વરાછા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર શહેરના વરાછા મેઇન રોડ બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલા ભરતનગર ખાતે દિનેશ મોહન ચુડાસમાનું સિલાઈ ખાતું આવેલું છે ગત તારીખ ઓગણીસમી રોજ રાત્રિના સમયે બે અજાણ્યા ઈસમો ઓટો લઈને તેના ખાતામાં આવ્યા હતા અને અને ખાતાના દરવાજાના તાળાને તોડીને તેમાંથી રૂપિયા કિંમતના ડ્રેસ દુપટ્ટાની ચોરી કરીને નાસી છૂટ્યા હતા આ બનાવ અંગે દિનેશ ચુડાસમાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે આ સ્થળ અને આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ કબજે કરીને સમગ્ર ઘટના અંગેની તપાસ ચાલુ કરી છે હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર વડોદરાના વીર શહીદ જવાન યુસુફ પઠાણનો પાર્થિવ દેવ રાત્રે વડોદરા લવાશે જામનગરના સિક્કા ભાવનગરના માજી મેયર પારુલ દ્વિવેદીને પોલીસે તમાચા માર્યા રાજકોટની નામાંકિત હોસ્પિટલોમાંથી મચ્છરોના બ્લીડિંગ મળ્યા કાશ્મીર અંગેના ટ્રમ્પના નિવેદનથી કોંગ્રેસના નેતાઓમાં ભાગલા પડ્યા સમાચારો વિગતે જોઈએ જમ્મુના રાજૌરી ખાતે પાકિસ્તાનના હુમલામાં શહીદ થયેલા વડોદરાના યુવક આરીફ ખાન પઠાણનો મૃતદેહ આજે રાત્રે 8:20 કલાકે વડોદરા લવાશે આરીફે સામી છાતીએ ગોળી ઝીલીને શહીદી વહોરી રાજૌરી ખાતે એલઓસી નજીક ફરજ દરમિયાન પાકિસ્તાની ગોળીથી શહીદ થયેલા વડોદરાના નવાયાડ વિસ્તારના આરીફ ખાન પઠાણને વડોદરામાંથી ચારે બાજુ શ્રદ્ધાંજલિઓ અપાઈ રહી છે આરીફના મૃતદેહની સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે અંતિમ ક્રિયા કરવામાં આવશે વીર સઈદ આરીફના મૃતદેહને આજે રાત્રે દિલ્હીથી વડોદરાના હરની એરપોર્ટ ખાતે લેવામાં આવશે જ્યાં શહેરના અગ્રણીઓ દ્વારા તેને ફૂલહાર કરવામાં આવશે ત્યારબાદ મૃતદેહને આર્મી તેમજ પોલીસ બંદોબસ્ત સાથે નવાયડ ખાતેના રહેઠાણમાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેની દફન વિધિ કરવામાં આવશે જામનગરના સિક્કા ગામમાં ઊભી કરાતી દિવાલોનું કામ ગ્રામજનોએ અટકાવતા જીએસએફસીના અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે હોબાળો થયો હતો જોકે પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા પરંતુ ગ્રામજનોના વિરુદ્ધથી પોલીસે આખરે ઢસડી ઠસડીની અટકાયત કરી હતી પોલીસે લાઠીચાર્જનો પ્રયાસ કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે પોતાના પર લાઠીચાર્જ કર્યો છે જ્યારે પોલીસ લાઠીચાર્જ ન કર્યાનું જણાવી રહ્યા છે પચાસી વધુ ગ્રામજનોની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા તેમજ આ ઘટનામાં એક મહિલા પોલીસને ઈજા પહોંચી હતી ભાવનગરના પૂર્વ મેયર અને કોંગ્રેસના કોર્પોરેટર પારુલબેન ત્રિવેદીને પોલીસે લાફા ઝીકી લાકડી વડે માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પારુલબેનને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હાલ કાન નાક અને ગળાના વિભાગમાં ઓપીડીમાં સારવાર હેઠળ છે તેઓ બ્લોક નંબર 6 બી રૂમ નંબર 101 ગવર્નમેન્ટ ક્વાર્ટર્સ પાનવાડી ભાવનગરમાં રહે છે તેઓ મેયર હતા ત્યારે ભાજપમાં હતા જ્યારે આ મામલે ભાવનગરના એસીપી જયપાલસિંહ રાઠોડે જણાવ્યું કે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ઘર્ષણ થતા કોંગ્રેસના કોર્પોરેટર પારુલબેન ત્રિવેદીને ધક્કો લાગતા ઈજા થઈ હતી શહેરના જેલ રોડ પર આવેલી શ્રમની કેતન સોસાયટીમાં આજે એક વાગ્યાના આસપાસ કોમન પ્લોટ બાબતે માથાકૂટ થઈ હતી

ત્યારે આજે કોર્પોરેશનની આરોગ્યની ટીમે વિવિધ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં સ્ટલિંગ મધુરમ સહિત એકાણું જેટલી નાની મોટી હોસ્પિટલોમાંથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાંથી પંદર થી વધુ હોસ્પિટલોમાં મચ્છરજન્ય લારવા મળી આવ્યા હતા જેને લઈને વિવિધ હોસ્પિટલોના થઈ કુલ ચોપન હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો આ હોસ્પિટલોમાંથી એકસો પચાસ ફૂટ રિંગ રોડ પરની સ્ટલિંગ હોસ્પિટલ જીટી સેઠ હોસ્પિટલ બીટી સવાણી કિડની હોસ્પિટલ ખોડિયાર ડાયનોગોસ સંત કબીર રોડ મધુરમ હોસ્પિટલ રણછોડનગર હોસ્પિટલ આશા હોસ્પિટલ મૌડી ચોકડી લોટસ હોસ્પિટલ કોઠારિયા મેઇન રોડ ખુશી આઈ હોસ્પિટલ કોઠારિયા મેઇન રોડ દેવર્શિયા હોસ્પિટલ રણછોડ નગર ગોકુલ હોસ્પિટલ કુવાવડ રોડ સહિતની હોસ્પિટલો તેમજ પીડીયુ મેડિકલ કોલેજના કેમ્પસમાં ચાલતી બાંધકામ સાઇટના સ્થળ સહિત પંદર જેટલી વધુ સ્થળોથી મચ્છરની ઉત્પત્તિ જોવા મળી હતી તે બદલ તમામ પાસેથી મળી કુલ ચોપન નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં પણ હોસ્પિટલોમાં ચેકિંગ ચાલુ રહેશે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ કાશ્મીર પર પર આવેલા નિવેદન વિપક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરવામાં લાગી રહ્યું છે વિપક્ષી પાર્ટીઓના આ મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્પષ્ટીકરણની માંગણી કરી રહ્યા છે આ સિલસિલામાં સંસદના બંને ગૃહમાં વડાપ્રધાનના નિવેદનની માંગ ઉઠાવવામાં આવી છે

સોમવારના રોજ ટ્રમ્પે ઇમરાનની સાથે મીટિંગ કરી અને પત્રકાર પરિષદમાં એક મીડિયા પર્સનલના પ્રશ્ન પર કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કાશ્મીર મુદ્દામાં મધ્યસ્થાની વાત કરી હતી તેના પર રણદીપ સુરેજવાલાએ એટલા સુદ્ધા કહી દીધું કે મોદીએ દેશની સાથે વિશ્વાસઘાત કર્યો છે જોકે કોંગ્રેસના પ્રતિષ્ઠિત નેતા શશી થરૂએ આ મુદ્દા પર ટ્રમ્પને જ ખરું ખોટું સંભળાવ્યું અને પીએમ મોદી પર વિશ્વાસ મૂક્યો તેમણે ટ્વીટ કરી કહ્યું કે મને પૂરી ઈમાનદારી લાગે છે કે ટ્રમ્પને એ બિલકુલ ખબર નથી કે તેઓ શું બોલી રહ્યા છે તેઓ કાં તો આ અંગે સમજી શક્યા નથી કે મોદીએ તેમને શું કહ્યું અથવા તો ત્રીજા વિપક્ષની મધ્યસ્થાને લઈ ભારતનો શો વિચાર છે તેમણે વિદેશ મંત્રાલયથી સ્થિતિ સ્પષ્ટ કરવાની માંગણી કરી ત્યારબાદ વિદેશ મંત્રાલયે ટ્રમ્પના નિવેદનની ધડમૂળથી નકાર્યું તો શશી થરૂરે મીડિયાને ફરીથી કહ્યું કે તેમને ખબર છે કે મોદીએ આવું કંઈ કહ્યું જ નથી ટ્રમ્પ કાશ્મીરના મુદ્દા પર ભારતની સમાચારના અંતે નજર નાખે મુખ્ય સમાચાર પર ફાયર સેફ્ટી મુદ્દે વેસોમાં રઘુવીર બિઝનેસ પાર્કની દુકાનોની સાથે ડિવાઇન એન્જલ સ્કૂલ સીલ એસીબી ની તપાસ ની માનસિક અસર પાલિકા કમિશનર ની તબિયત લથડી ના વેપારી ને છોટા શકીલ ના સાગરીતે ખંડણી માટે ફોન કરી આપી ધમકી ક્રાઈમ બ્રાન્ચે નોંધી ફરિયાદ મુંબઈ અમદાવાદ હાઈવે પર લક્ઝરી બસ ને બાઇક વચ્ચે અકસ્માત કાકા ભત્રીજાનું મોત પ્રજીષ્ઠ માં ગફલત કરવા બદલ બે પીએસઓ સસ્પેન્ડ પાંડેસરામાં રમતા રમતા દસ માસનું બાળક ત્રીજા માળેથી પટકાતા મોત રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ નવી ખબરો સાથે ફરી મળીશું નમસ્કાર